મોડાસા નગરમાં વર્ષા ઋતુનું થયું આગમન, ત્યારે વન વિભાગ સહિત અનેક સંસ્થાઓ વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે. સાથે સાથે શહેરીજનો પણ પોતાના શહેરને વધુ લીલુંછમ બનાવવા માટે વૃક્ષારોપણ કરે તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા હેતુસર વન મહોત્સવ અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા ઘર આગળ, કોમન પ્લોટમાં અને દુકાન આગળ વૃક્ષારોપણ કરવા માટે અનોખી પહેલ કરી છે, જેમાં માત્ર મોડાસા શહેર વિસ્તાર માટે શહેરીજનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા નગરપાલિકા દ્વારા એક સ્કેનર કોડ જાહેર કરવામાં આવ્યો છે. મોડાસાના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સોસાયટી મહોલ્લામાં કે કોઈ પણ સ્થળે વાવેતર કરવા કોડને સ્કેન કરવો પડશે. સ્કેન કર્યા બાદ ફોર્મમાં નામ, સોસાયટી નામ, વૃક્ષો વાવેતરની સંખ્યા અને ફોર્મ ભર્યા બાદ ફોર્મ સબમિટના 5 દિવસમાં નગરપાલિકા આપના ઘરે આવીને વૃક્ષોનું વાવેતર કરશે તેવું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું છે. જેમ કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, તેમ રોપે રોપે હરિયાળી થાય માટે સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષારોપણના વિષયને ખૂબ જ જાગૃતિ અને માવજતથી આગળ ધપાવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સાથે મળીને હરાવીએ, સરકારના વન મહોત્સવ અને નગરપાલિકાના વૃક્ષારોપણના વિકાસ કામોમાં સહયોગી બનીએ તેવા પર્યાવરણ જાગૃતિ અભિયાન મોડાસા નગરપાલિકા ચલાવી રહ્યું છે. નીરજ શેઠ, પ્રમુખ મોડાસા નગરપાલિકા. સૌ પ્રથમ વન મહોત્સવની આપ સૌને શુભેચ્છાઓ. આજ રોજ મોડાસા નગરપાલિકા દ્વારા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનું એક QR કોડ સ્કેન કરવા દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેની અંદર આપ QR કોડ સ્કેન કરી અને આપની સોસાયટી, ઘર કે દુકાનની આગળ આપને વૃક્ષ રોપવું હોય તો એ વૃક્ષ આપ રોપી શકો છો અને એની અંદર એક સ્કેન કરીને એક ફોર્મ ભરી શકો છો. આજ વૃક્ષારોપણ એટલા માટે કરવામાં આવે છે કે વૃક્ષારોપણથી જે આપણે ગરમીનો ઉનાળામાં જોયું કે ગરમીનું તાપમાન કેટલું બધું ઊંચું વધી ગયું અને જે તાપમાન જે વધે છે એ વૃક્ષારોપણ કર્યા સિવાય એનો કોઈ છૂટકો નથી. એટલા માટે હું દરેકને એક ખાસ અપીલ કરીશ કે આપ પણ આપના ઘરની બહાર કે સોસાયટીમાં કે કોમન પ્લોટમાં વૃક્ષારોપણ અવશ્ય કરો. બીજું કે આપ અત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબે પણ એક કીધું છે કે એક પેડ માકે નામ અંતર્ગત આપણને વૃક્ષારોપણ કરાવો અને નગરપાલિકાનો આ સહયોગનો પૂરેપૂરો લાભ લો અને પર્યાવરણની જાળવણી અને મોડાસા નગરને સ્વચ્છ બનાવવા માટે વૃક્ષારોપણ કરવું અવશ્ય જરૂરી છે અને એનો લાભ લો. જયદીપ ભાટિયા, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.